गुड मॉर्निंग बाळको, आजनो आपणो विषय छे कल्लोल। कल्लोल मां आपणे जोईशु पाठ 3, आटला बधा रमकडा। तो चालो कल्लोल मां आपणे चोपड़ी काढो बधा। चोपड़ी नी साथे पेन्सिल रबर पण लई लेजो। चालो चोपड़ी खोली कल्लोल नी। चोपड़ी में पेज नंबर 27। पेज नंबर केटला? 27। पाठ 3, आटला बधा रमकड़ा। शू पाठ नु नाम छे? आटला बधा रमकड़ा। चालो जोईए, चालो गाइए गीतड़ू। गीत गावानु कही छे, हुं कही छे चालो गाइए आपणे गीतड़ू। टर टर ढम ढम ढम, करोर मोकड़ा कूच कदम। हुं कहे छे टर टर ढम ढम ढम, रमोकड़ा कूच कदम करो। कूच कदम एटले आपणे सैनिको, जे आपणे 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી સૈનિકો ને આપણે કૂચ કદમ કરતા જોઈએ છે ને, ચાલતા પગ પછાડતા પછાડતા, એને કૂચ કદમ કહેવાય। શું કહેવાય? કૂચ કદમ। તો હું કહે છે રમકડાને કે તમે કૂચ કદમ કરો। હાથી ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી। એમાં કૂચ કદમમાં કોણ આગળ ચાલે છે? હાથીભાઈ। હાથીભાઈની પાછળ કોની સવારી છે? ઊંટની। ખડાક ખડબડ ઘોડો દોડે ની, છી છટા અમારી। હું કહી છે કે ખડાક ખડબડ ઘોડો દોડે અને છી છટા અમારી, કે ખડાક ખડબડ ઘોડો દોડે છે ને અમારી છી છટા છે, એટલે કે અમારો રૂવાબ કેવો છે। ચલો સૈનિકો કદમ કદમ, કરો રમોકડા કૂચ કદમ। સૈનિકો કદમ કદમ પર ચાલો, રમોકડા કૂચ કદમ કરો। રમોકડાને બધાને શું કીધેલું છે? સૈનિકો કીધા છે, જે રમોકડા છે બધા, હાથી ઊંટ ઘોડો એ બધાને શું કીધું છે? સૈનિકો કીધા છે। ટર ટર ઢમ ઢમ ઢમ, કરો રમોકડા કૂચ કદમ। હવે જુઓ અહીંયા તમને જે રમકડા આપેલા છે એમાં તમારે તમને મનગમતો રંગ પૂરવાનો છે। એમાં તમને સૂચના આપી છે, તમે જે રમકડાથી રમ્યા હો તેમાં રંગ પૂરો। હવે આ તો તમારે જાતે ઘરે હોમવર્ક કરવાનું રહેશે। તમે જે રમકડાથી રમ્યા હો, ધારો કે તમે ઘોડાથી રમ્યા હોય તો ઘોડામાં રંગ કરવાનો, ચકલીમાં રમ્યા હોય તો ચકલી, છોકરીઓ ઢીંગલીથી રમે ને છોકરીઓ ઢીંગલીથી તો ઢીંગલી, છોકરાઓ ગાડીથી રમે તો ગાડીમાં રંગ કરવાનો। તમે જે જે રમકડાથી રમ્યા હોય એ રમકડામાં તમારે રંગ કરવાનો પૂરવાનો છે, બરાબર છે? હવે પેજ ફેરવો। હવે અહીંયા વાતચીત આપેલી છે, તમે તમને રમકડા રમવા ગમે છે, તમે ક્યારે રમકડાથી રમો છો, ક્યુ રમકડું તમે કોઈને ન આપો, તમારે ક્યુ રમકડું રમવું જોઈએ, એ બધી વાતચીત તમારે તમારા દોસ્તાર સાથે, બહેનપણી સાથે કે મમ્મી પપ્પા સાથે કરવાની છે। હવે આપણે આગળ જોઈએ વાર્તા, રમકડા વાળા રૂપેશ કાકા। કઈ વાર્તા છે? રમકડા વાળા રૂપેશ કાકા। એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે। કોણ હતો? રૂપેશ કાકા હતા, એમને છોકરાઓ, બાળકો એટલે કે છોકરાઓ ખૂબ જ ગમે। રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું। રૂપેશ કાકા જે હતા, એમના જે સંતાનો એટલે કે છોકરાઓ, એ અમેરિકા રહેવા જતા રહ્યા પછી તેમને કશે ગમતું
नहोतो। रुपेश काका ना घरे घणा बधा रमकड़ा हता। कोनी घरे घणा बधा रमकड़ा हता? ओके, रुपेश काका नी घरे घणा बधा रमकड़ा हता। रुपेश काका ए आसपासना बाळकोने पोतानी घरे बोलाववा एक रूम मां रमकड़ा गोठव्या अने पोताना घरने टॉय हाउस नाम आप्युं। रुपेश काका ए शुं कर्युं? आसपासना बधा बाळकोने पोतानी घरे बोलाववा माटे एक रूम मां बधा रमकड़ा गोठवी दीधा। शुं कर्युं? एक रूम मां बधा रमकड़ा गोठवी दीधा अने पोताना घरने नाम आप्युं टॉय हाउस। आ सवाल तमने पूछाय के रुपेश काकाए पोताना घरने शुं नाम आप्युं? तो के टॉय हाउस। टॉय हाउस मां बाळकोने खूब ज मजा पड़ती। रमकड़ा रमवानुं तो बधाने गमे ने, एटले न्यां बाळको रुपेश काकाना घरे रमकड़ा रमवा जाता त्यारे बाळकोने खूब ज मजा पड़ती। आ रमकड़ा बाळकोने घरे लई जवा माटे रुपेश काकाए एक पाटिया पर लख्युं, एक रमकड़ू आपी जाओ अने बे लई जाओ। हवे जुओ, बाळको रमकड़ा जुए तो एने घरे लई जवा होय ने। तमने पण कोईनुं रमकड़ू नवुं जुओ तो तमने घरे लई जवानुं मन थाय ने, तो ए घरे लई जवा माटे रुपेश काकाए शुं कर्युं? एक पाटिया पर लख्युं કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ। રૂપેશ કાકા એવું કીધું, એક રમકડું આપી જાઓ ને બીજા બે લઈ જાઓ, એવું પાટિયા ઉપર રૂપેશ કાકાએ લખ્યું। અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ। અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ। ભાઈબંધ એટલે કે દોસ્તાર, મિત્ર। શું થાય? દોસ્તાર પણ થાય, મિત્ર પણ થાય, ને છોકરીઓ હોય તો બેનપણી પણ કહીએ કઈ ને, એટલે આ છોકરાઓ છે તો ભાઈબંધ, એટલે કે બે પાક્કા ભાઈબંધ, બે પાક્કા મિત્ર હતા। અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ જ ગમી ગયું। એમાંથી જે અક્ષય હતો એને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ જ ગમી ગયું। ત્યાં તે ઘણી વાર રમવા જાય। ક્યાં રમવા જાય? રૂપેશ કાકાના ટોય હાઉસમાં રમવા જાય। પણ શ્રીકાંત તેની સાથે ન આવે, પણ શ્રીકાંત તેની સાથે ન જાય, એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે। કોણ આખો દિવસ મોબાઈલથી રમ્યા કરે? શ્રીકાંત। કોણ? શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી રમ્યા કરે, એ અક્ષય સાથે ન જાય। અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો। અક્ષયે એવું કહ્યું, પોતાની પાસે જે વિમાન હતું એ રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો। રૂપેશ કાકાએ બોબળ પાટિયામાં લખ્યું હતું ને કે એક રમકડું લઈ દઈ જાઓ અને બે રમકડા લઈ જાઓ। એથી કરીને અક્ષય એવું કર્યું, એને પોતાનું વિમાન હતું એ રૂપેશ કાકાને આપ્યું અને બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો। હું કર્યું, અક્ષયે બે રમકડા લઈ આવ્યો, એક રમકડું જેસીબી અને બીજું બોલતું વાંદરું। કયું રમકડું લઈ આવ્યો અક્ષય? જેસીબી અને બીજું બોલતું વાંદરું। અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું। અક્ષયે શું કર્યું? ઘરે આવીને બોલતું જે વાંદરું હતું એ શ્રીકાંતને રમવા માટે આપ્યું। શ્રીકાંતે પહેલા તો ના પાડી, શ્રીકાંતે પહેલા શું કર્યું? ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે। શ્રીકાંતે જેવું જોયું, અક્ષય રમતો હતો એમાં શ્રીકાંતે જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે, એટલે એણે તુરંત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી। એટલે શ્રીકાંતે શું કર્યું? તરત જ મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી। શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે, બોલતું વાંદરું હતું એટલે શ્રીકાંત જેવું બોલે ને
એવું વાંદરું બોલે। શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય। શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય। શ્રીકાંત દાંત કાઢે તો એ પણ દાંત કાઢે। અક્ષયને પણ આ જોઈ ખૂબ મજા આવી ગઈ। શ્રીકાંત વાંદરા સાથે રમતો હતો કે દાંત કાઢે તો દાંત કાઢે, ગુસ્સે થાય તો વાંદરો પણ ગુસ્સે થાય। એ બધું અક્ષય એ જોઈને અક્ષયને પણ ખૂબ મજા આવી। તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ। તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે, આવા તો અનેક રમકડા છે। અક્ષયે શ્રીકાંતને હું કીધું, તું એકવાર મારી સાથે ચાલ, આવા તો રૂપેશ કાકાના ઘરે ઘણા રમકડા છે। શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું। શ્રીકાંતને શું થયું? ટોય હાઉસ જવાનું બહુ મન થયું। એને બોલતું વાંદરું જેવું જોયું, એની સાથે રમ્યો એટલે એને ટોય હાઉસ જવાનું બહુ મન થયું। એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો। એક દિવસ શું? શ્રીકાંત કાકાને ઘરે ટોય હાઉસમાં તે ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે ગળથોલીએ મારતું ગલુડ્યું અને વાત કરતો પોપટ લાવ્યો। શ્રીકાંત ત્યાં ગયો રૂપેશ કાકાના ઘરે, તો એણે શું લીધું? મોબાઈલ આપીને ગળથોલીયા મારતું ગલુડ્યું અને વાત કરતો પોપટ લાવ્યો। એક આપીને બે લેવાનું હતું ને રૂપેશ કાકા એ પાટિયા પર લખ્યું હતું બરાબર, તો શ્રીકાંતે પોતાનો મોબાઈલ આપી દીધો અને ગળથોલીએ મારતું ગલુડ્યું અને વાત કરતો પોપટ લઈ લાવ્યો। એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે। એક દિવસ રવિવાર હતો ત્યારે શ્રીકાંત, અક્ષય ને અક્ષયની બહેન રૂચા, જુઓ અક્ષયની બહેનનું નામ શું છે? રૂચા। કોની બેન છે? અક્ષયની બેન છે અને એનું નામ શું છે? રૂચા છે। ત્રણેય ક્યાં ગયા? રૂપેશ કાકાના ઘરે ટોય હાઉસમાં। ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા। ત્રણેય ત્યાં જઈને જોયું તો જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા। ચાવી વાળા, રિમોટ વાળા, તાલી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા, અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા। હવે જુઓ, તમને સવાલ પૂછાઈ શકે કે ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડા હતા, તો તમારે શું લખવાનું? ટોય હાઉસમાં ચાવી વાળા, રિમોટ વાળા, તાલી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અને રમકડા જોઈને એવા બધા રમકડા હતા, એમ તમે લખી શકો। ત્રણેય બાળકો હરખાઈ ગયા। ત્રણેય બાળકો શું થયું? આટલા બધા સરસ રમકડા જોઈને હરખાઈ ગયા। ટ્રેનથી રમે, ડીંગળીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા। બાળકો બધા કઈ રીતે રમવા લાગ્યા? તો કે કોઈ ઢીંગલીને રમાડે, કોઈ રિમોટથી ગાડી ચલાવે, કોઈ રીછને નવડાવે, કોઈ ગલુડિયાને દોડાવે, કોઈ રસોઈના રમકડાથી રસોઈ બનાવે, આમ બધી જ રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા। રૂચાએ તો શિક્ષક બનીને બધાને ભણવા, બધા રમકડાને ભણવા બેસાડી દીધા। રૂચાએ શું કર્યું? ટીચર બનીને બધા રમકડાને લાઇનમાં બેસાડીને ભણવા બેસાડી દીધા। તમે પણ રમો છો ને ટીચર ટીચર, એમ રૂચા પણ ટીચર બનીને બધા રમકડાને ભણવા બેસાડી દીધા। બોલતું વાંદરું પણ ભણવા બેઠું, બોલતું વાંદરું પણ ભણવા બેઠું। રૂચાબેન જેવું બોલે એવું તે બોલે, બોલતું વાંદરું જે હતું એ પણ ભણવા બેઠું, રૂચા જેવું બોલે
કે બાળકોને જેવું ભણાવવા એ બોલે એવું જ વાંદરું બોલે. પોતાના ચાળા પાડતા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. હું કહ્યું રૂચાના ચાળા પાડતો હતો વાંદરું, એટલે રૂચા તો ટીચર બની હતી બરાબર, એટલે એણે બોલતા વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. તમને સવાલ પૂછાય કે રૂચાએ કોને બહાર ક્લાસની બહાર ઊભું રાખ્યું, તો તમે લખો કે બોલતા વાંદરાને રૂચાએ ક્લાસની બહાર ઊભું રાખી દીધું. અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. અક્ષયે કઈ રમત રમવાની ચાલુ કરી શ્રીકાંત સાથે? સાપ સીડીની. આ પણ તમને સવાલ પૂછાઈ શકે કે અક્ષયે કઈ રમત રમવા માંડી, તો કે સાપ સીડીની. બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું. બારી પાસે શું જોયું? રૂચાએ એક કબૂતર જોયું. એ તેને એને લેવા દોડી. રૂચા એ કબૂતરને લેવા દોડી. ત્યાં એ કબૂતર ઉડી ગયું. ત્યાં શું થયું? કબૂતર ઉડી ગયું. શું થયું? રૂચા લેવા ગઈ કબૂતર, તો કબૂતર ઉડી ગયું. અને એને એમ કે રમકડાનું હશે, રૂચાને શું હતું? એને એમ કે રમકડાનું હશે, ને બધા હસી પડ્યા, ને રૂચા પણ ખૂબ હસી. કબૂતર ઉડી ગયું એટલે રૂચાને એમ હતું કે આ તો રમકડાનું હશે, એટલે બધા હસી પડ્યા, ને રૂચા પણ ખૂબ હસી પડી. રૂચાએ શું કર્યું? કે શિક્ષક બનીને બધા રમકડાને ભણવા બેસાડી દીધા. સાથે બોલતો આ વાંદરાને પણ બેસાડ્યું. કોને બેસાડ્યું તું રૂચાએ ભણવા? બોલતા વાંદરાને. રૂચાબેન જેવું બોલે એવું ઈ બોલે અને પોતાના ચાળા પાડે, એટલે રૂચાએ એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. અક્ષય સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. અક્ષયે શું કર્યું? શ્રીકાંત સાથે સાપસીડીની રમત રમવાનું ચાલુ કર્યું. અને બારી પાસે એક રૂચાએ કબૂતર જોયું, એટલે ઈ ત્યાં લેવા દોડી કબૂતરને. એને એમ કે રમકડાનું છે, પણ જ્યાં એ બારી પાસે પહોંચી ત્યાં કબૂતર ઉડી ગયું અને બધા હસી પડ્યા, ને સાથે રૂચા પણ હસી પડી. ચાલો અહીં આપણી વાર્તા પૂરી થઈ. હવે આગળ જોઈએ આપણે જવાબ લખો. અહીંયા તમને સવાલ આપેલા છે, એના તમારે જવાબ લખવાના છે. પહેલો સવાલ છે, ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડા હતા? પેન્સિલ રબર છે ને પાસે, એમ કે સાથે સાથે લખવાનું છે. ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડા હતા? તો કે ટોય હાઉસમાં ચાવી વાળા, રિમોટ વાળા, એકદમ નાના નાના અક્ષરે લખજો. કેવા અક્ષરે? એકદમ નાના નાના અક્ષરે લખવાનું છે. ચાવી વાળા, રિમોટ વાળા લખજો, રિમોટ વાળા, તાલી પાડતા, આખું એક લખાઈ જાય એટલે અલ્પ વિરામ કરજો. રિમોટ વાળા લખાઈ ગયો, પછી અલ્પ વિરામ, તાલી પાડતા લખાઈ ગયો, પછી અલ્પ વિરામ કરજો, પછી લખો કૂદકા મારતા અલ્પ વિરામ. પછી લખો દિવાલ પર ચડતા, દિવાલ પર ચડતા, પછી અલ્પ વિરામ. નો સમય તો પછી એમાં નીચે લખવાનું. હવામાં ઉડતા,
હવામાં ઉડતા, નાના અક્ષર કાઢજો એટલે સમાઈ જાય. પછી અલ્પ વિરામ કરજો, હવામાં ઉડતા લખાઈ જાય એટલે. માથું હલાવતા, માથું હલાવતા લખાઈ ગયું. પછી છે આંખો પટપટાવતા, આંખો પટપટાવતા. ચાલો પેજ ફેરવો, ફેરવું પેજ. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તમને કીધું તું, સવાલ પૂછાય કીધું તું ને, સાપ સીડીની. તો લખો અક્ષય અને શ્રીકાંત, અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. લખાઈ ગયું ને? જવાબ લખાઈ જાય એટલે પૂર્ણ વિરામ કરવાનો. આગળનો સવાલ, બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો હતો? શ્રીકાંતે. કોણે? શ્રીકાંતે. લખો બોલતું વાંદરું, સાથે સાથે લખાઈ જ જવું જોઈએ. બોલતું વાંદરું જોઈને, બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. આગળ, ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? સોરી, અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? રમકડું ટોય હાઉસમાં મૂક્યું હતું અને એના બદલામાં બે રમકડા લીધા હતા, યાદ છે તમને? લખો અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું. અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું. લખાઈ ગયું. આગળનો સવાલ, ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકશો? તમારે જે રમકડું મૂકવું હોય એ અહીંયા તમારે જવાબ લખવાનો. ધારો કે તમારે વિમાન મૂકવું છે કે ગાડી મૂકવી છે કે સાયકલ મૂકવું છે, તમારે અહીંયા તમારી જાતે જવાબ લખવાનો છે. આગળનો સવાલ, તમે કોને કોને રમકડા રમવા આપો છો? તમે જેને જેને રમકડા રમવા આપતા હોય, ભાઈને, બેનને, દોસ્તારને, જેને જેને રમકડા રમવા આપતા હોય એનું તમારે અહીંયા લખવાનું છે. આગળ, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાં જે રમકડા છે એમાંથી તમારે જે જોઈતું હોય એ રમકડાનું નામ તમારે અહીંયા લખવાનું છે. બરાબર છે? અહીંયા આપણા સવાલ જવાબ પૂરા થઈ ગયા.